નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મેટ્રો 10 સાથે હું છું હિનલ. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ટી શર્ટ વિવાદ મામલે એફઆઈઆર નોંધાઈ છે. તો સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. વીર સાવરકરની ટી શર્ટના વિવાદમાં એફઆઈઆર થઈ છે. તો વીર સાવરકરનું અપમાન કરવાના મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ ટી શર્ટના વિવાદમાં એફઆઈઆર નોંધાય છે. સમાચાર સામે આવી રહ્યા છે. કલમ 126(2), 189(3), 221 અંતર્ગત ગુનો દાખલ કરાયો છે. તો કલમ 197(CD), 352, 353 અંતર્ગત પણ ગુનો દાખલ કરાયો છે. લાલજી દેસાઈ, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ સામે એફઆઈઆર નોંધાય છે. તો આચાર્ય કલ્પેશ મનસુખભાઈએ ફરિયાદ આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જાણકારી આપી છે. તો સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું છે. સાવરકરજીને પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસમાં નથી તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સાથે જ તેમણે ઉમેર્યું છે કે તિરંગા યાત્રામાં બાળકોની ટી શર્ટ લઈ લેવી તે અતિ નિંદનીય છે. સાવરકરજી અને સુભાષચંદ્ર બોઝનું અપમાન કરનારાઓ સામે ગુનો દાખલ કરાયો છે. તો વીર સાવરકરની ટી શર્ટના વિવાદમાં એફઆઈઆર નોંધાય છે. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે. વીર સાવરકરનું અપમાન કરવાના મામલે એફઆઈઆર નોંધાય છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અશોક, સુરેન્દ્રનગરમાં વીર સાવરકરની ટી શર્ટના વિવાદમાં એફઆઈઆર નોંધાઈ ગઈ છે, શું કહેશો? વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર ચોટીલા ખાતે વીર સાવરકરના ટી શર્ટ પહેરાવીને જયારે તિરંગા યાત્રાની અંદર વિદ્યાર્થીઓને સામેલ કરવાના મામલે કોંગ્રેસને જાણ થતા કોંગ્રેસના હોદ્દેદારો અને પ્રદેશના નેતા શ્રી લાલજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણા સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે વીર સાવરકરજી અને સુભાષચંદ્ર બોઝના ફોટાને લઈને જે સાવરકરજીના ટી શર્ટ વિદ્યાર્થીઓને વેચવામાં આવી રહ્યા હતા અને પહેરાવવામાં આવી રહ્યા હતા, ટી શર્ટ મામલે જયારે વિદ્યાર્થીઓ પાસેથી ટી શર્ટ ઉતરાવવાની અને સુભાષચંદ્ર બોઝ અને સાવરકરજી ગાંધીજી કરતા વિશેષ નથી, સરદાર પટેલથી વિશેષ નથી એવા વાક્યરચના કરીને ટી શર્ટ ઉતારવાના મામલેને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે શાળાના આચાર્ય દ્વારા હાલ ચોટીલા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિનેસ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે, સમાચાર સામે આવી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. વિનેસ ફોગાટના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. વિનેસ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે, સમાચાર સામે આવી રહ્યા છે. સીએએસએ વિનેસ ફોગાટની અરજી ફગાવી દીધી છે. તો પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલની આશા હવે બુઝવાઈ ગઈ છે. વિનેસ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે, સમાચાર સામે આવી રહ્યા છે. 100 ગ્રામ વધુ વજનના લીધે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારે વિનેશ ફોગાટે સીએસના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે હવે અરજીને ફગાવી દીધી છે. તો વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે, સમાચાર સામે આવી રહ્યા છે. સીએસએ વિનેશ ફોગાટની અરજી ફગાવી દીધી છે. તો આજ મુદ્દે આપણી સાથે સહયોગી અંકિતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અંકિતા, પેરિસ ઓલિમ્પિકમાં વિનેશને ગેરલાયક ઠેરવ્યા બાદ વિનેશ ફોગાટે સીએસના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ કોર્ટે તો અરજી ફગાવી દીધી છે, શું કહેશો? જી હિનલ, ચોક્કસથી જો જણાવી દઉં તો વિનેશ ફોગાટ દ્વારા સીએએસમાં અરજી કરવામાં આવી હતી કે તેમને ટુર્નામેન્ટમાંથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા, તે બાદ તેમને સિલ્વર મેડલ આપવામાં આવે, પરંતુ સીએએસએ તેમની અરજી ફગાવી છે. આપને જણાવી દઉં કે પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટે ખૂબ જ સારું એવું પોતાનું પર્ફોમન્સ કર્યું હતું અને 50 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં તેમણે વિશ્વ ચેમ્પિયનને પહેલી જ મેચમાં હરાવી હતી, જે બાદ તેમની ટુર્નામેન્ટ થઈ હતી ફરીથી અને તેઓ
બીજા નંબરે રમ્યા હતા અને તે સિલ્વર મેડલ માટે તે લાયક બન્યા હતા, પરંતુ અંતિમ ફાઇનલ મેચના દિવસે સવારે જ જ્યારે તેમનું વજન કરવામાં આવ્યું ત્યારે તેમનું વજન 100 ગ્રામ વધુ હોવાથી તેમને ટુર્નામેન્ટમાંથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. આ મુદ્દો આપણા સંસદમાં પણ ખૂબ જ ઉપડ્યો હતો, ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાય કર્યા બાદ સમગ્ર મીડિયા લાઇનમાં પણ તેના અહેવાલ ખૂબ પ્રસારિત કરવામાં આવ્યા હતા. વિનેશને સમજાવી અને તેને સીએએસમાં અરજી કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું, જે બાદ વિનેશ ફોગાટે સીએએસમાં અરજી કરી હતી. પરંતુ કાલ સુધી એવા સમાચાર મળી રહ્યા હતા કે 16 તારીખે આની ફાઇનલ સુનાવણી થશે, પરંતુ 16 તારીખની જગ્યાએ આજે એવો નિર્ણય આવ્યો છે કે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સીએએસએ વિનેશ ફોગાટની અરજી ફગાવી દીધી છે. જી હિનલ. જી અંકિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે. ગુજરાત રાજ્ય સહિત મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ સામે દાહોદના બળવંતસિંહ ડાંગરે એસીબીમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે સામાન્ય શિક્ષક હોવા છતાંય દીકરીનું ભવ્ય લગ્ન સમારોહ આયોજિત કર્યો હતો. આ ઉપરાંત સંગઠનમાં પણ અનેક ખોટા બિલો મૂકીને નાણાંની ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે. તો બીજી તરફ ભીખાભાઈ સામે થયેલા ગંભીર આક્ષેપોના બચાવ માટે શૈક્ષણિક સંઘના હોદ્દેદારો મેદાનમાં ઉતર્યા છે. એવા ભીખાભાઈ ઉપર જે આરોપો પ્રત્યારોપો મૂકવામાં આવ્યા છે એ આરોપોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ હોદ્દેદારો, તમામ કાર્યકર્તાઓ, તમામ મારા શિક્ષક ભાઈ બહેનો આજે એ વાતને વખોડે છે. હું આપને ચોક્કસ જણાવવા માગીશ કે જ્યારે રાષ્ટ્રના વિચાર સાથે ચાલતું સંગઠન, શિક્ષકોના પ્રશ્નોની વાચા આપતું સંગઠન જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે અમુક એવા પ્રકારની માનસિકતા ધરાવતા લોકોની નજર સંગઠન ઉપર હોય છે અને કેવી રીતે સંગઠનને ટાર્ગેટ બનાવીએ, કેવી રીતે સંગઠનના વ્યક્તિઓને તોડીએ એમની આ માનસિકતાને આજે સંગઠન વખોડે છે. ગુજરાતના શિક્ષકો માટે થઈ અને જજુમતા હોય એવા વ્યક્તિ સામે આંગળી ચીંધવી અને એ પણ પાયાવિહોણા આક્ષેપ સાથે, એ વાત સાથે હું અને મારા જેવા કેટલાય ગુજરાતના એસ્ટાફ મિત્રો અને શિક્ષક મિત્રો કોઈ કાળે સહમત ન હોય અને ખૂબ જ પાયા વગરના અને વાહિયાત આક્ષેપો લગાવી અને એક ગુજરાત અને અખિલ ભારતીય લેવલે ઉપસેલું એક સારું વ્યક્તિત્વ એને છબી ખરડવાનો એક ઇરાદાપૂર્વકનો પ્રયત્ન થઈ રહ્યો છે. આરોપ જ્યારે લાગે એમના ઉપર ત્યારે આપણને એમ થાય કે જે વ્યક્તિ આજીવન કર્મઠ રીતે સત્યને વરીને સંગઠન માટે આટલા વર્ષો સુધી જીવન પર્યંત દોડ્યો છે એના માટે એની દીકરી ઉપર એના લગ્ન કરવાનો આરોપ લાગે ત્યારે દુઃખ થાય. ભીખાભાઈ, આપ સાચા છો, આપની નિષ્ઠા પર અમને વિશ્વાસ છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના 9 સંવર્ગ આપની સાથે છે. આ ખૂબ જ ખરાબ રીતે આપના ઉપર કોઈએ આરોપ મૂક્યા છે. આ આરોપમાં તદ્દન કોઈ શક્યતા નથી. વડોદરામાં આવેલા હરણી તળાવમાં દશામાની વધુ પડતી મૂર્તિ વિસર્જિત કર્યાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રી હરણી તળાવે પહોંચ્યા હતા. કમિશનર સ્થાનિક કાર્યકરોની મદદ લઈને મૂર્તિઓ બહાર કાઢવાની કામગીરી પણ કરી હતી, તેમજ બહાર દેખાતી મૂર્તિઓને બીજી જગ્યાએ તળાવ પાસે લઈ જઈને વિસર્જિત કરી હતી. ખૂબ જ વધારે પ્રમાણમાં વિસર્જન થવાના કારણે કેટલીક મૂર્તિ તરીને ઉપર આવી છે. એ મૂર્તિઓને પ્રોપર અને વ્યવસ્થિત રીતે લોકોની લાગણી ન દુભાય એના માટે થઈ અને અમે દશામાં તળાવમાં એ મૂર્તિઓને વિસર્જન માટે સન્માનભેર શિફ્ટ કરી રહ્યા છીએ અને લગભગ 1 કલાકમાં કાર્યવાહી પૂરી થઈ. આ બોન્ડ ટ્રેડિશનલી જે મેં પુનઃ કહું છું કે જે કાંસ જે નેચરલ તળાવ છે સિવાયનું એક ડેડિકેટેડ ખાલી ને ખાલી વિસર્જન માટેનું તળાવ છે.
અમદાવાદના બાવડા ખાતે આરોગ્ય કેન્દ્રમાં ગંદકીના ગંજ જોવા મળ્યા છે. બાવડા અર્બન સેન્ટર ખાતે રસીકરણ માટે આવતા સગર્ભા બહેનો અને નાના બાળકોને કાદવ કીચડમાંથી જતા સમયે દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે. તંત્રના પાપે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મહેસાણામાં આંબલી ખાતેથી દુકાનમાંથી પોસ્ટ દોડા ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ખેરાલુ ટીમને સાથે રાખી રેડ કરી હતી. તપાસમાં પરમિટ વગર બિનઅધિકૃત રીતે વેચાણ કરતા પોસ્ટ દોડા મળી આવ્યા હતા. પોલીસે 52,014 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોની અટકાયત હાથ ધરી છે. સુરતમાં માંગરોળના વાંકલમાં 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય ગણપત વસાવા, નેતાઓ, કાર્યકર્તાઓ, બાળકો તથા પોલીસ જવાનો, વાલીઓ, સ્થાનિકો સહિતના લોકો તેમાં જોડાયા હતા. વાંકલથી તિરંગા યાત્રા નીકળતા જ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિમય વાતાવરણ બન્યું હતું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ મુકામે હજારોની સંખ્યામાં માંગરોળ તાલુકાના પ્રજાજનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને તમામ સરકારી ડિપાર્ટમેન્ટોના સહયોગથી આજેથી ભવ્યથી ભવ્ય એ વાંકલ ગામની અંદર તિરંગા યાત્રા નીકળી હતી. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદના સ્પર્શીને અભિગમ અંતર્ગત વધુ 86 કેદીઓને રાજ્ય માફી આપીને જેલમુક્ત કરવાનો નિર્ણય કરાયો છે. સજા ભોગવી રહેલા ઉંમરલાયક પાત્રતા ધરાવતા કેદીને મુક્ત કરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. રાજકોટના ધોરાજીમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી અને તિરંગા યાત્રા નીકળી હતી. લાયન્સ ક્લબ અને વહીવટીતંત્ર દ્વારા મશાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. દેશના સુરવીરો અને દેશના શહીદ જવાનોને મશાલ રેલી સમર્પિત કરવામાં આવી હતી. તો આ મશાલ રેલી અને તિરંગા યાત્રા ધોરાજી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય મશાલ સરઘસ અને મશાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે એક જ વાત છે કે આ તિરંગો ધ્વજ એ માત્ર ધ્વજ નથી, પણ આપણા સુરવીરોએ જે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે એ બલિદાન નો એક પ્રતીક છે. આ તિરંગો આપણે સૌને, સમગ્ર દેશવાસીઓને એક સુખતામાં બાંધે છે અને આ તિરંગા દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના પ્રગટ થાય છે. ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરેલી આઝાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે જેલોના વડા ડોક્ટર KLN રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેરની આર્ટ ઓરિજિનલ સંસ્થા અને MS યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવ્યો છે. ચાર વર્ષ પહેલાં આપણે એક રેડિયો પ્રિઝનનો એક કાર્યક્રમ અહીંયા ચારે સેન્ટ્રલ જેલમાં, જે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટમાં શરૂ કરેલી હતી. એ રેડિયો FM સ્ટેશન છે, ક્લોઝડ FM સ્ટેશન સેન્ટ્રલ જેલોમાં, અને એમાં રેડિયો જાકી તરીકે કેદી ભાઈઓ જે એમાં ફરજ બજાવતા હતા અને એ લોકોને જે ટેલેન્ટને આપણે એક સિંચવા માટે એક પ્રયાસ હતો અને એના ફલસ્વરૂપે જ આજે આપણે ચાર વર્ષ પછી અને એ લોકોને જહેમત અને મહેનતથી જે કેદી ભાઈઓએ પોતે જ ગીતોને લખાણ કર્યું છે. જેલના અંદર પણ આ બધા મહેનતથી રહેવાના લોકોને પણ સુંદર કોન્ટ્રીબ્યુશન કરે, એમાં આનંદથી રહે, એમના મનની સ્થિતિ સારી રહે, એના માટે સંગીતના તે કંઈ મોટું યોગદાન નથી. અને સંગીતના દ્વારા એમને જે પ્રોત્સાહન મળ્યું છે એ ખૂબ જ મહત્વની વાત છે. એની પહેલી વાર આપણા દેશમાં વડોદરા જેલમાં એ કાર્યક્રમ થયું છે, એમના માટે ખૂબ ગર્વની વાત છે. એકદમ સરસ મજાનો અનુભવ છે, મારા માટે બહુ મોટી વાત છે.
અને બધા જ જેલના કેદીઓ છે બધાના માટે ગૌરવની વાત છે, બિકોઝ એમની અંદર છુપાયેલી જે પ્રતિભા છે એને બહાર કાઢવાનો જે એક ઇનિશિયેટિવ આર્ટ ઓરિજિનલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને જેટલા બી લોકો છે આની અંદર જોડાયેલા, આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ઓલ ઓફ ધેમ. અને એક સોસાયટી માટે આજે એક કાર્ય કરવાનો મને એક અવસર મળ્યો છે, આઈ એમ વેરી થેન્કફુલ ટુ. અમદાવાદમાં દર વર્ષે વરસાદી પાણીના લીધે રસ્તાની હાલત ખરાબ થતી જોવા મળતી હોય છે. વરસાદના પગલે અનેક જગ્યાએ નાના મોટા ખાડા પડી જતા હોય છે, તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રસ્તા રિપેરિંગ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં ડામરના રસ્તાની જગ્યાએ વાઇટ ટોપિંગવાળા આરસીસીના રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને ઉબડખાબડ રસ્તાથી મુક્તિ મળશે. દર વર્ષે ચોમાસાના મોસમમાં વરસાદી પાણીના લીધે રોડ રસ્તા છે એના ઉપર ખાડા પડી જાય છે, બગડી જાય છે. એની સામે કોર્પોરેશન દ્વારા વ્હાઇટ ટોપિંગ એટલે કે આરસીસી રોડ છે એ બનાવવાની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારના હાલના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, જે નવરંગપુરા ચાર રસ્તા છે એનાથી સરદાર પટેલ સ્ટેડિયમ તરફ જતો જે રસ્તો છે ત્યાં વ્હાઇટ ટોપિંગ રોડની જે કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે ખોદકામ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે કોર્પોરેશનના જે બેરિકેડ્સ છે એ પણ લગાવી દેવામાં આવ્યા છે. મુદ્દો એ છે કે દર વર્ષે વરસાદી પાણીના લીધે ડામરના જે રસ્તા છે એ ખરાબ થઈ જાય છે, જેના કારણે જે હાલાકીનો સામનો છે એ માત્ર વાહન ચાલકોને કરવું પડે છે, જેની સામે કોર્પોરેશન દ્વારા હવે વ્હાઇટ ટોપિંગના જે આરસીસી જે રોડ છે એ અમદાવાદના અનેક વિસ્તારોમાં છે, જેની ને કામગીરી છે એ હાલ શરૂ કરી દેવામાં આવી છે. આના કારણે જે વરસાદી પાણી છે એના કારણે જે રસ્તા છે એ બગડવાની શક્યતા છે એ ઓછી થઈ જાય છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે દીક્ષા લખપતિ, મંદવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં વરસાદી ઋતુમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં જ 21,000 જેટલી ઓપીડી નોંધાઈ હતી, જે 25,000 પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 ઓપીડી નોંધાઈ રહી છે, તો જુલાઈમાં કમળાના 191 કેસ હતા, જે ઓગસ્ટના 14 દિવસમાં જ 122 કેસ નોંધાયા છે. જે ઉનાળાની અંદર વધારે પડતા જે આપણને પાણીજન્ય રોગો જોવા મળતા, ડાયરિયા, વોમિટિંગ હોય કે કમળાના, એના કેસીસ ગયા મહિનાની અંદાજમાં કમ્પેરમાં કરીએ તો ધીરે ધીરે ઓછા થયા છે. પરંતુ મચ્છરજન્ય રોગો એની અંદર કહીશું, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, ચિકનગુનિયાના કેસીસ વધારે નથી પરંતુ નોંધાવા માંડ્યા છે. એ જ રીતે ડેન્ગ્યુના કેસીસમાં ગયા મહિના કરતાં આ વખતે વધારો છે. એ જ રીતે મેલેરિયાના કેસીસમાં પણ દેખાડો જોવા મળ્યો છે. વડોદરા જિલ્લા પંચાયત હસ્તક સ્કૂલોમાં 9 શિક્ષકો ગુલ્લીબાજની ઘટના સામે આવી છે, જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું નિવેદન પણ સામે આવ્યું છે. વડોદરા તાલુકામાં 1, કરજણ અને પાદરા તાલુકામાં 4-4 શિક્ષકો મળીને કુલ 9 ગુલ્લીબાજ શિક્ષકો મળી આવ્યા છે, ત્યારે તમામ 9 શિક્ષકોની નોકરીમાંથી બરતરફ કરાશે. ત્રણ તાલુકામાં 9 શિક્ષકો છે. વડોદરા તાલુકામાં 1, કરજણ તાલુકામાં 4 અને પાદરા તાલુકામાં 4 શિક્ષકો છે. એક શિક્ષક માંદગી સબબ સતત ગેરહાજર છે, એ ઉપરાંત 3 મંજૂરી વગર વિદેશ ગયેલ છે. એ ઉપરાંત 4 શિક્ષકો રજા મંજૂર કરાઈ છે પરંતુ નિયત સમયમર્યાદામાં પાછા આવેલ નથી. આ એમ કુલ કરીને 9 શિક્ષકો છે. આ 9 શિક્ષકો સામે નાણાં વિભાગના RJ 2006 P અન્વયે તમામને ડીમ્ડ રિઝિગ્નેશન ગણીને તમામની નોકરી સમાપ્તિની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર 14 ઓગસ્ટે પાર્ટીસન હોરર મેમોરિયલ ડે તરીકે મનાવવામાં આવ્યો હતો. 14 ઓગસ્ટ 1997 દિવસની વિભાજન વિભિષિકાની સ્મૃતિ દિવસની દુર્લભ ફોટોગ્રાફી સાથે માહિતીની ચાંખી કરાઈ હતી, તો રેલવે સ્ટેશન પર વિભાજન સમયના તસવીરોની પ્રદર્શન મૂકીને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોને આમંત્રિત કરી તેમનું સન્માન કરાયું હતું. ભારતવર્ષ ને જો વિભાજન કે જો પરેશાની કો જો ઝેલા થા હમારે જો લોગો ને ઉસ તરહ સે ઉનકો કષ્ટ હુઆ થા ઉસ ચીજ કો એક સ્મૃતિ કે રૂપ મે રેલ ભારતીય રેલવે પર મનાયા જાતા હૈ. યે 14 અગસ્ત કો મનાયા જાતા હૈ જિસમે પૂરે ભારતવર્ષ મે જો વિભાજન કા માહોલ બના થા ઓર લોગો મે જો આક્રોશ પેદા હુઆ થા
तो उस चीज़ को हम लोग इस प्रदर्शनी के माध्यम से लोगों को बताना चाहते हैं कि हमने कितना कष्ट झेला है, हमारे लोगों ने कितना कष्ट झेला है, और जो स्वतंत्रता सेनानी थे उन लोगों ने इसमें क्या क्या भूमिका अदा की थी, वो सब इसमें दिखाया गया है। साथ ही आज हम लोग जो हमारे सीनियर सिटीज़न हैं उनको तो हमने बुलाया है, लेकिन जो स्वतंत्रता सेनानी हैं वो अभी अहमदाबाद में नहीं है। મારા પિતાજી હતા નિર્મલકુમાર ડે, એ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં ભારત છોડો આંદોલનમાં એમને ભાગ લીધો હતો, એ ક્વિટ આપણે બોમ્બ કેસમાં પકડાયા હતા, બોમ્બ કેસમાં, અને 3 મહિના માટે સાબરમતી જેલમાં હતા અને 6 મહિના માટે નાસિક સેન્ટ્રલ જેલમાં હતા, અને સ્લોગન રાઇટિંગ પછી ઘણી બધું કેસીસમાં એ પકડાયા હતા, વિવિધ કેસીસમાં, બધાનો તો પુરાવો નથી પણ મેઇન તો આ જ છે કે ક્વિટ ઇન્ડિયા ભારત છોડો આંદોલનમાં એ પકડાયા હતા. અમદાવાદમાં મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ છે લાલ દરવાજા, ત્યાં અંગ્રેજની ઓફિસ હતી, એ બ્લાસ્ટ કરવાનો પ્રોગ્રામ હતો, ત્યાં અંગ્રેજ ઓફિસરો બધા બેસતા હતા, પણ એ પ્લાન લીક થઈ ગઈ. તે મારા ફાધરને હાઉસ એરેસ્ટ કરીને રાતના 2:30 વાગ્યાથી કોર્ડન કરીને રાત લઈ ગયા. એ લોકો સાબરમતી જેલમાં હતા, નાસિક જેલમાં ગાંધીજી જોડે એક સાથે હતા, પણ અનફોર્ચ્યુનેટલી એમ અંગ્રેજ લોકોને કોઈ પ્રૂફ ના મળ્યું અને મારા પપ્પાને ફાંસી થઈ ગયા. મેટ્રો 10 માં હાલ આટલું જ પડે, પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.